આજે પીજી વિશેલ દ્વારા પત્રકાર મિલન યોજાયો હતો, જેમાં પીજી વિશેલ દ્વારા તેની 2016 અને 2017 દરમિયાન કરેલી કામગીરી અને મેળવેલ સિદ્ધિ અંગેની અનેક માહિતીઓ આપેલ હતી, જેમાં નોર્મલ ડેવલપમેન્ટ અને નેટવર્ક સિસ્ટમ સુધારણા યોજના, સરદાર કૃષિ યોજના, સાગર ખેડૂત સર્વાંગી વિકાસ, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સોલાર એજી પંપ સેટ યોજના તેમજ અન્ય યોજનાઓમાં કરેલ કામો અને વપરાયેલ રકમની માહિતી આપવામાં આવી હતી. તેમજ આવનાર વર્ષ 2017-18 બજેટના મુખ્ય અંશો જેમ કે કુલ ખર્ચ જેમાં મહેસૂલી અને મૂડી ખર્ચ તેમજ અન્ય થઈ રૂપિયા અંદાજિત 17,70,133 થશે તેમજ અન્ય આવકોની માહિતી આપવામાં આવી હતી. ગત અઠવાડિયે 22 તારીખના રોજ પીજીવીસીએલ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ મળી અને અમારું પીજીવીસીએલનું આવતા વર્ષનું 2017-18 બજેટ એ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આ બજેટ મંજૂર કરવામાં આવ્યું. બજેટમાં અમારા આંતરિક કાર્યક્રમો, આંતરિક સ્ત્રોત અને ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને બજેટ અમે બનાવીએ છીએ અને બોર્ડ સમક્ષ મૂકી અને એની મંજૂરી મેળવીએ છીએ. બજેટની મુખ્ય બાબત કરીએ તો 17,701 કરોડ રૂપિયાનું બજેટ સમગ્રપણે આવતા વર્ષનું અમે મંજૂર કર્યું છે. એમાં 3,288 કરોડ રૂપિયા મૂડીગત ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચરનો સમાવેશ થાય છે. આ કેપિટલ એક્સપેન્ડિચરમાં અહીંથી વાત કરીએ તો રોજ બરોજ મેન્ટેનન્સ અમારું, ત્યાંથી ભારત સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ, કૃષિ વિષયક યોજનાઓ, આ તમામ યોજનાઓનો સમાવેશ થાય છે. આ બજેટની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે ખેતીવાડી માટે જે ખેડૂતોને કનેક્શન આપીએ છીએ એ કનેક્શન અમને આ વખતે બહુ વ્યાપક પ્રમાણમાં લક્ષ્યાંક મળ્યો છે. અમને 92,000 ઉપરાંતનો કનેક્શનોનો લક્ષ્યાંક મળ્યો છે. ગત વર્ષે આ લક્ષ્યાંક અમારો 52,000નો હતો. આ 92,000 લક્ષ્યાંક પૂરો કરવા સાથે પણ આ વર્ષે એટલે 2016 અને 2017માં જે અરજીઓ હજુ પ્રોસેસમાં છે, મંજૂર થઈ ખેડૂતોને પૈસા ભરવા માટે અમે એસ્ટિમેટ આપ્યા હોય, એમને એસ્ટિમેટના પૈસા ભર્યા હોય અને યોજના શરૂ અમે કનેક્શન ન આપી શક્યા હોય એવા પણ ઘણા કનેક્શન હશે એમ માનીને અમે લગભગ આવતા વર્ષે 1,14,000 કનેક્શનો આપવાની કાર્યવાહી પૂરી કરવાની અમારી ધારણા છે. આ એક ખેતીવાડી ક્ષેત્ર થયું. બીજું અગત્યનું બાબત એ છે સોલાર એગ્રીકલ્ચર પંપ. ખેડૂતોને ગમે ત્યારે દિવસ દરમિયાન પણ એમને વીજળી ખેતીમાં મેળવી શકે, અંતરિયાળ વિસ્તારો હોય જ્યાં અમારી ગ્રીડ જવામાં પ્રોબ્લેમ હોય, ગ્રીડ દૂર હોય તો વચ્ચે ફોરેસ્ટ એરિયા આવતો હોય તો બીજા બધા પ્રશ્નો એના ક્લિયરન્સના હોય, તો સોલાર એગ્રીકલ્ચર પંપની એક યોજના છે. એમાં આ વખતે અમને 1600નો ટાર્ગેટ હતો જે અમે પૂરો કર્યો, 1650 જેટલો. આવતા વર્ષે આ ટાર્ગેટ 6,250 અરજીઓનો છે. કદાચ એનાથી બીજી વધારાની ગ્રાન્ટ મળત પાછળથી વધે પણ ખરું. એટલે આ એક બે મુખ્ય બાબતો હતી જેમાં અમારો લક્ષ્યાંક ખૂબ સારો એવો વધ્યો છે. ત્રીજી બાબત એક છે કે સરદાર કૃષિ યોજના, ખાસ કરીને આપણે પીજીવીસીએલ અને જે આપણા બધા અંતરિયાળ વિસ્તારો છે કે જેમાં વીજ લાઈનો ખૂબ ઘણી બધી જૂની હતી, એના જેના આપણે કંડક્ટર કહીએ છીએ એ કંડક્ટર રિપ્લેસ કરવાની ખાસ જરૂર છે. ચોમાસામાં લાઈનોમાંથી વીજ પ્રવાહ એકાએક જતો રહે, અવારનવાર ટ્રિપિંગ થાય, એટલે સરકારે એક સ્પેશિયલ 210 કરોડ રૂપિયા આપણા માટે ઓવરઓલ મંજૂર કર્યા છે અને એમાં આ વર્ષના બજેટમાં આપણને 72 કરોડની એમાં સરકારે ફાળવણી કરી છે જે અમે આ વર્ષે એનો અમલ કરીશું. અને એની સાથે સાથે સાગર ખેડુ યોજના છે એને પણ અમે સાંકળી અને જે દરિયાઈ પટ્ટીને આખી એની લાઈનો સારી થાય અને આખું અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમેટિક થાય અને સ્ટેબલ થાય એના માટે અમે પ્રયત્નો કરીશું.